चलो क्या पूछा चाहिए आपने ओके पॉली न्यूक्लियर था अथवा जेने आपने कही है जे डीएनए याती चालू करवाना हूँ ना डीएनए बराबर भाई डीएनए नहीं आपने बात करी है तो इसे नो बने लो होई चे बराबर तो जरा बेसिक चर्चा पहला करेली चे करना किए चे डीएनए ने सुके वो मावे चे ये तो लगभग बताने खबर हुई बराबर डीएनए की लंबाई के ना आधारे हुई तो के एमा जोवा मरता न्यूक्लियोटाइड्स बराबर डीएनए ने लंबाई के ना आधारे हुई एमा जोवा मरता न्यूक्लियो टाइड्स बराबर अटले जेटला न्यूक्लियोटाइड्स हसे एटलो डीएनए लागू हसे ई कोलाई ना डीएनए नी बात एमा पूछवामां आवे छे केटलो होय छे तो के 6.6 गुणा 10 ની 4 ઘાત છે ને 4.6 6 ઘાત બેઝ પેર એટલે શું ખબર છે એક નાઇટ્રોજન બેઝ એટલે કે એક એડેનિન અને એક ગ્વેનિન આ સામ સામે આમ જોડાય આ એડેનિન છે આ ગ્વેનિન છે આમ સામ સામે જોડાય આ આખો જે પટ્ટો બને એને શું કહેવાય બેઝ પેર દાખલા તરીકે આ રીતના હોય તો આ રીતના હોય ને આ પટ્ટા આમાં એક પટ્ટો હોય ને હે એને શું કહેવાય બેઝ પેર બરાબર આખે આખા ડીએનએ ની લંબાઈ કેને આધારિત હોય છે ન્યુક્લિયોટાઇડ્સ એમાં ન્યુક્લિયોટાઇડ્સ આવે હોય તો આપણે જે આગળ ભણશું એક ન્યુક્લિયોટાઇડ્સ બે ન્યુક્લિયોટાઇડ્સ ત્રણ ન્યુક્લિયોટાઇડ્સ આ રીતના ન્યુક્લિયોટાઇડ્સ ની જે રેખા બને ને એને કહેવામાં આવે છે પોલી ન્યુક્લિયોટાઇડ શું કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડ એટલે એક જે મોટી હોય એને ન્યુક્લિયોટાઇડ્સ કહેવાય બરાબર તો આખે આખી જે માળા બને એને શું કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડ એક પોલી ન્યુક્લિયોટાઇડ એટલે એક માળા અને નીચે બીજી માળા બે પોલી ન્યુક્લિયોટાઇડ જોડાય એટલે શું બને સમજાઈ ગયું હે પછી માણસના ડીએનએ ની વાત કરી છે ભાઈ કેટલું હોય છે 6.6 × 10⁻⁹ 3.6 × 10⁻⁹ બેઝ પેર આ બે પોઈન્ટ આપણને એમસીક્યુ તરીકે પૂછાય છે એટલે આપણે એ યાદ રાખશું બરાબર છે હવે આ ખબર પડી ગઈ ન્યુક્લિયોટાઇડ્સ શું છે ન્યુક્લિયોટાઇડ્સ એકબીજા સાથે જોડાય એટલે એક લાંબો મોનોમર બને પોલિમર બને રેખા બને દોરો બને ઈ દોરાને શું કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડ રેડી હવે આપણે જે મેઇન ટોપિક ભણવાનો છે ઈ છે પોલી ન્યુક્લિયોટાઇડ અત્યારે હું તમને સમજાવીશ ઈ ચાર્ટ દ્વારા સમજાવીશ પણ તમારે કઈ રીતના લખવાનું છે તો કે થિયરીકલ લખવાનું છે બરાબર છે એટલે અહીંયા હું તમને સમજાવું પોલી ન્યુક્લિયોટાઇડ્સ બધું અલગ અલગ કરીને સમજાવું છું બરાબર એટલે જેથી કરીને તમને સહેલાઈથી સમજાઈ જાય બરાબર પોલી ન્યુક્લિયોટાઇડ્સ છે એ શેનું બનેલું છે તો કે ત્રણ વસ્તુનું બનેલું છે ભાઈ આ ત્રણે ત્રણ વસ્તુને આપણે શું કરશું અલગ કરી નાખ્યા જેથી કરીને તમને સમજાઈ જાય બરાબર તમારે જ્યારે થિયરી હોય ત્યારે આવું નહીં કરવાનું એક એમાં હોય છે નાઇટ્રોજન બેઝ પછી બીજું હોય છે પેન્ટોઝ સરકરા અને ત્રીજું હોય છે ફોસ્ફેટ જૂથ આ ત્રણ વસ્તુ બનશે એટલે એક ન્યુક્લિયોટાઇડ બને આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય પોલી ન્યુક્લિયોટાઇડ બને
આવી બે પોલી ન્યુક્લિઓટાઇડ જોડાઈ ડીએનએ સમજાઈ ગયું મગજમાં હું હું રચના થઈ હે ભાઈ આ ત્રણ વસ્તુ જોડાશે એટલે હું બનશે એક ન્યુક્લિઓટાઇડ એક ન્યુક્લિઓટાઇડ આવા અનેક ન્યુક્લિઓટાઇડ્સ જોડાશે એટલે શું બનશે પોલી પોલી ન્યુક્લિઓટાઇડ્સ એટલે ન્યુક્લિઓટાઇડ્સ ની લાંબી શૃંખલા એને શું કહેવાય બે પોલી ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાય એટલે શું બને બરાબર છે હવે અહીંયા ધ્યાન આપજો તમે બુકમાં વાંચ્યા કરશો તો નહીં ખબર પડે બરાબર હવે આપણે નાઇટ્રોજન બેઝ એની ચર્ચા કરીએ ટૂંકમાં આપણે ચર્ચા કરવાની છે એમાં જે ચિત્રની આપેલા છે એ કંઈ પૂછાતું નથી એટલે કંઈ ચિંતા ના કરતા બરાબર છે આ નાઇટ્રોજન બેઝ છે ને એ બે પ્રકારે હોય એમાં ભેગું આવેલું છે પ્યુરિન અને પિરિમિડિન પહેલા નાઇટ્રોજન બેઝ માનશું પછી પેન્ટોઝ શર્કરા અને પછી ફોસ્ફેટ જૂથ બરોબર હવે તમને ખબર પડી જશે એક પ્યુરિન અને એક પિરિમિડિન જોડાય એટલે શું બને નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન બેઝ છે એ આ બે સાથે જોડાય એટલે શું બને એક હા આવા અસંખ્ય ન્યુક્લિઓટાઇડ્સ જોડાય એટલે આવી બે પોલીન્યુક્લિઓટાઇડ જોડાય એટલે રેડી હવે બે પહેલા માળખું મગજમાં બેસવું જોઈએ કોણ કોની સાથે જોડાય છે બરાબર ચલો નાઇટ્રોજન બેઝ ની આપણે વાત કરીએ તો બે સ્વરૂપે હોય છે નાઇટ્રોજન બેઝ પ્યુરિન અને પિરિમિડિન એમાં પ્યુરિન માં કેનો સમાવેશ થાય તો કે એડેનિન અને ગુઆનિન આમાં શેનો સમાવેશ થાય સાઇટોસિન અને થાયમિન હવે આપણે અત્યારે ચર્ચા ડીએનએ ની કરીએ છીએ બરાબર બોલો બોલો મને જરાક તો આપો ટાઈમ તો આપો આપણે ચર્ચા શેની કરીએ છીએ ડીએનએ ની એટલે ડીએનએ માં થાયમિન ના સ્થાને યુરેસિલ હોય શું હોય ડીએનએ માં થાયમિન ના સ્થાને સોરી ડીએનએ માં થાયમિન હોય આરએનએ માં થાયમિન હોતું નથી શું આવી જાય સમજાઈ ગયું એટલે યુરેસિલ શું છે પિરિમિડિન શું છે નાઇટ્રોજન બેઝ ક્યાં હોય ન્યુક્લિઓટાઇડ્સ માં ન્યુક્લિઓટાઇડ્સ જોડાય એટલે શું બને હા મગજમાં બેસી જાવ છે બરાબર છે રેડી ભાઈ આ કઈ રીતના જોડાય એ પછી આપણે ભણશું એ અત્યારે નથી ભણવાનું રેડી પેન્ટોઝ શર્કરાની વાત કરીએ ચલો કે ભાઈ પેન્ટોઝ શર્કરા શું છે તો કે પેન્ટોઝ શર્કરા એમાં 100 વિસ્તાર આપેલી છે બરાબર છે પણ આપણે ડીએનએ ની વાત કરીએ છીએ એટલે જેમાં ડીએનએ ની આપણે વાત કરીએ તો કે ડીએનએ માં જે પેન્ટોઝ શર્કરા હોય કઈ હોય છે ડીઓક્સી રિબોઝ શર્કરા હોય કઈ હોય છે અને જો આરએનએ હોય તો પેન્ટોઝ શર્કરા કયા સ્વરૂપે હોય છે રિબોઝ શર્કરા સ્વરૂપે હોય છે એક જ હોય ને ઓમાં બે થઈ જાય એટલે બે ડાઈ ડાઈ એટલે બે બરાબર એટલે ડીએનએ માં જે રિબોઝ શર્કરા હોય કયા હોય છે તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા હોય જ્યારે આરએનએ માં ખાલી રિબોઝ શર્કરા હોય છે બરાબર છે હવે પેલા જોડવાનું કેને છે ખબર છે આ બે ને જોડવાનું બરાબર આ બે ને આપણે જોડશું ને પછી એને આની સાથે જોડવાનું છે એટલે આપણે આને ત્રણેય ને કેવું લખ્યું છે અલગ લખ્યું છે જોજો હવે નાઇટ્રોજન બેઝ શું છે એ તમને ખબર પડી ગઈ બરાબર નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા એટલે નાઇટ્રોજન બેઝ કેની સાથે જોડાશે પેન્ટોઝ શર્કરા પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે તો MCQ થઈ ગયું નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન સાથે
કેવો સમૂહ OH સમજાય ગયો ભાઈ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયો સાઇટ્સ બનાવે છે જોજો નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે કેટલા માં કાર્બન માં જોડાય ક્યાં સમૂહ સાથે ક્યાં બંધ દ્વારા સો બનાવે છ હાથ એમસીક્યુ થઈ ગયા રેડી નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય એ પોલિનાઇ ન્યુક્લિયોસાઇડ બનાવે છે પોલિના જીવાર છે હજી તો આપણે એક મોટી બનાવીએ છીએ પછી એ મોટીને બોરાવશું એટલે મારા બનશે એવી બે મારા ભેગી કરશું ત્યારે ડીએનએ બનશે ઈ ડીએનએ ને પ્રોટીન ઉપર ઈ મારાને પ્રોટીન ઉપર ફેરવશું વિકળાવશું ત્યારે પેકેજિંગ થાય ને એને ડાબડીન બદલાવ આટલું કરવાનું છે આપણે ચલો નાઇટ્રોજન બેઝ ક્યાં સ્વરૂપે હોય પ્યુરિન માં શું આવે પિરિમિડિન માં શું આવે આરએનએ હોય તો થાયમિન ચલો નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે જોડાય ત્યારે ક્યાં જોડાશે સમૂહ કયો છે કયો બંધ શું બનાવે રેડી ભાઈ આટલું ક્લિયર જ્યારે એ બનાવે છે ત્યારે આપણું જે આ પેન્ટોઝ શર્કરા છે અને નાઇટ્રોજન બેઝ છે એનું જે જોડાણ બને છે એ કયા સ્વરૂપે હોય છે એ યાદ રાખવાનું છે આપણે બરાબર તો કે એડિનોસાઇન બરાબર એડેનિન હવે પેન્ટોઝ શર્કરા સાથે જોડાઈ ગયો એટલે હવે એને શું કહેવાય એડિનોસાઇન બરાબર પછી બધાયના નામ ફરી જાય ગ્વેનોસાઇન યુરિડિન સાઇટોસિન બરાબર બધાના નામ કેવા થઈ જશે ફરી જશે શું કામે ફર્યા ભાઈ તો કે આ છે કેની હારે જોડાણો પેન્ટોઝ શર્કરા એટલે ખબર ને આ રીતના એક બે ત્રણ ચાર ને રેડી અહીંયા ક્યાં કાલ કંઈક જોડાણ હોય જાય એને આમ કંઈક જોડાણ હોય છે જો એડેનિન જોડાઈ ગયું એટલે આ જે રચના બની એને શું કહેવાય એડિનોસાઇન એડેનિન પેન્ટોઝ શર્કરાના કાર્બન સાથે જોડાય પેન્ટોઝ સાથે જોડાય એટલે શું બનાવે એડિનોસાઇન ગેનોસાઇન બરાબર પછી સાઇટિડિન યુરિડિન આવું બધું બનાવે રેડી ભાઈ પોલિન્યુક્લિયોટાઇડ્સ કેનું બનેલું છે તો કે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા ચલો પહેલા આટલું વાંચી લો પછી આગળ આવીએ અને પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે જોડાઈ ગઈ બરાબર ને એટલે આપણું શું બની ગયું છે ન્યુક્લિયોસાઇટ્સ બરાબર સાઇટ્સ છે હવે આ ન્યુક્લિયોસાઇટ્સ ને કેની સાથે જોડવાના છે ફોસ્ફેટ જૂથ સાથે ભાઈ આપણો આખે આખો ફોસ્ફેટ જૂથ બરાબર ફોસ્ફેટ જૂથ કેના એ બંધ પાછો ફરી જાય છે ભાઈ કયો બંધ થઈ જાય છે ખબર છે ફોસ્ફો એસ્ટર બંધ બરાબર અહીંયા કયો બંધ હતો N ગ્લાયકોસિડિક બંધ હતો અહીંયા કયો બંધ છે ફોસ્ફો એસ્ટર બંધ એટલે ફોસ્ફેટ જૂથ ફોસ્ફો એસ્ટર બંધ દ્વારા કોને જોડવાનું મેં તમને કીધું તો હા દ્વારા ન્યુક્લિયો સાઇટ્સ ના
અહીંયા પ્રથમ કાર્બન હતો અહીંયા કયો થઈ ગયો ખબર છે પાંચમા ત્રીજો પણ લખવામાં આવે છે પણ સમજ માટે અત્યારે એક શબ્દ જ અહીંયા વાપરો છે પાંચમા કાર્બનના OH સમૂહ સાથે જોડાય એટલે શું બનાવે ન્યુક્લિઓટાઇડ્સ બેમાં ફરક છે ભાઈ જો MCQ ફોસ્ફેટ જૂથ કેની સાથે જોડાય હજી કોક ફોસ્ફો કરે છે ફોસ્ફેટ જૂથ કેની સાથે જોડાશે ન્યુક્લિઓટાઇડ્સ કયા બંધ દ્વારા કેટલા વા કાર્બન સાથે ત્રીજો હોય પણ લખવામાં કયો આવે છે પાંચમો જ બરાબર પાંચમા કાર્બનના કયા સમૂહ સાથે OH સમૂહ સાથે જોડાય શું બનાવે છે ન્યુક્લિઓટાઇડ્સ હવે બે પોલીન્યુક્લિઓટાઇડ કારણ કે બે હોય ને સામસામી હોય બે ઈ પાછી અંદર અંદર જોડાઈ જાય છે આ રીતના હોય આપણું આ ડીએનએ હોય બરાબર આ રીતના હોય તો આ એક નાઇટ્રોજન બેઝ ને આ બીજી નાઇટ્રોજન બેઝ ઈ બે પાછી જોડાયેલી હોય હોય કે નહીં તો આપણે એમ કહી શકીએ કે બે પોલી ન્યુક્લિઓટાઇડ્સ તો બંધ કયો થઈ જાય તો કે ડાઈ ડાઈ ફોસ્ફો ડાઈ એસ્ટર બંધ ઓલો એક હતો એટલે એને ફોસ્ફો એસ્ટર કીધો આ બે બંધ થઈ જાય ને પછી હામાં હામાં જોડાય એટલે એટલે એને કેવો કીધો ફોસ્ફો ડાઈ એસ્ટર બંધ તો ન્યુક્લિઓટાઇડ ની બદલે હવે શું બનશે અહીંયા ડાઈ ન્યુક્લિયો ટાઇડ્સ રેડી ભાઈ ક્લિયર હવે તમે કોઈ પણ ડીએનએ જુઓ એટલે એમાં બે છેડા હોય આવા 5 ને 3 3 ને 5 આનું કારણ મેઇન છે જુઓ બંને પોલીન્યુક્લિયો ટાઇડ્સ ના એક છેડા પર રહેલ પાંચમા કાર્બન પર મુક્ત સમૂહ હોય અને બીજા પર અને બીજા છેડા પર ત્રીજા કાર્બન પર મુક્ત સમૂહ હોય આના લીધે બે છેડા બને 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ જોજો આ દાખલા તરીકે આપણું ડીએનએ છે બરાબર તો અહીંયા 5 પ્રાઇમ તો આનો જે છેડો હોય આ કયો છેડો થાય તો કે આ થાય એટલે અહીંયા કેટલામો કાર્બન મુક્ત થઈશે પાંચમો અહીંયા કેટલામો કાર્બન મુક્ત થઈશે ત્રીજો તો અહીંયા કેટલામો કાર્બન મુક્ત થાય પાંચમો અહીંયા કેટલો થાય આ હું કામ ખબર બીજા એ જોડાવવા માટે સમજાણો આ આ માર્કરોની આપણે આખી આખી લાઈન કરીએ એમાં છેલ્લે અહીંયા અમે એક રાખી દઈએ કા તો કે બીજી આવી આમ સેલાઈથી જોડાય છે એમાં અહીંયા એક છેડા પર પાંચમો કાર્બન તો આનો જે બીજો છેડો હોય અહીંયા કેટલામો કાર્બન મુક્ત હોય એક છેડા પર પાંચમા કાર્બનનો સમૂહ મુક્ત હોય અને બીજા છેડા પર ત્રીજા કાર્બનનો મુક્ત સમૂહ હોય છે બરાબર છે આખે આખો સમૂહ જ મુક્ત હોય રેડી મેં તમને ઉદાહરણ આપ્યું આપ કેટલી બધી એવી માર્કરની આપણે લાઈન કરીએ તો જ્યાંથી સાલ ચાલુ થાય ત્યાં આવું કઈ છે બરાબર પછી આ માર્કર આમ જોડાય ગઈ ત્રણે ત્રણ માર્કર જોડી આપણે જો આ ચાલો આ બે જોઈ લઈએ આ છે યાર યાર જોડાઈ શકે છે એવું વિચારો બરાબર તો આ રીતના મુક્ત હોય અહીંયા એક છેડો મુક્ત હોય એટલે અહીંયા પાંચમો કાર્બન મુક્ત હોય અહીંયા હંમેશને માટે આ જ રીતના હોય એક બાજુ પાંચમો મુક્ત હોય અને એક બાજુ ત્રીજો મુક્ત હોય બાજુ બાજુમાં વાત કરીએ તો ન્યાય એક બાજુ પાંચમો હોય અને એક બાજુ ત્રીજો હોય એટલે ડીએનએ ને તમે ગમે ત્યાંથી કાપો એટલે આ જ રચના જોવા મળે તમે આના હજાર ટુકડા કરો તો આ જ રચના જોવા મળશે પાંચમો અને ત્રીજો
ત્રીજો અને પાંચમો રેડી આ રીતના ડીએનએ માં બે છેડાનું નિર્માણ થાય છે 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ બોલવામાં આવે છે રેડી ભાઈ ક્લિયર થઈ ગયું એટલું ચલો હવે એનાથી રચના આપેલી છે એમાં કે ભાઈ હકીકતમાં આપણે પોલીન્યુક્લિઓટાઇડ જોઈએ આ પોલીન્યુક્લિઓટાઇડ બન્યું ને આપણું કેટલી બધી લાંબી શૃંખલા તો તમે પોલીન્યુક્લિઓટાઇડ્સ જો તો એમાં શું હોય તો કે એક હશે પેન્ટોઝ સર્કલ છે બીજી હશે ફોસ્ફેટ જૂથ અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવે છે હવે સમજી લેજો દાખલા તરીકે આ એક અને આ બે શું છે ખબર છે પોલીન્યુક્લિઓટાઇડ છે એટલે આ બે જે રેખા દોરી આ બે શેનું બનેલું હશે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ શેનું બનેલું હશે આ હવે એની અંદર આ નાઇટ્રોજન બેઝ આ ઉપસી આવે અંદરની બાજુ થઈને આ અંદરની બાજુ આ રીતના રેડી ભાઈ સમજાઈ ગયો બે પોલી આપણે પોલીન્યુક્લિઓટાઇડ્સ છે ઈ શેનું બનેલું છે તો કે પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ જૂથ નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવે છે રેડી ભાઈ સમજાઈ ગયું બરાબર છે આટલું તમારા બોર્ડના સિલેબસમાં છે એક નીચે એક વધારાની માહિતી આપેલી છે મેં તમને કીધું કે ભાઈ જો આ આરએનએ હોય બરાબર તો એમાં થાયમિનના સ્થાને શું હોય છે ખાલી યુરેસિન આટલો જ આરએનએ અને ડીએનએમાં ફેર હોય છે ક્લિયર થઈ ગયું ભાઈ હે ચાલો જોઈ લ્યો હવે